કાર્યાલય આવ્યા હતા, મતદાન કરવા માટે અપીલ કરી હતી. શું કહેશો? શિવરાજભાઈ અને એમના ફેમિલી સાથે મારે 20 વર્ષથી આ ફેમિલી સંબંધ છે. શિવરાજભાઈને નાનાથી મોટો મેં કરેલો છે, એટલે એક અંકલના નાતે આજે મારા કાર્યાલયની વિઝિટ આવ્યા હતા. ખાસ કરીને ગઈકાલે તેઓ મિતુલભાઈને પણ કાર્યાલય ગયા હતા, એમની પણ સભામાં હાજરી આપી હતી. આજે રવિભાઈને ત્યાં સભામાં હાજરી આપી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના તેમજ ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા જે ઉમેદવારો છે તેમને સભામાં મુલાકાત લીધી હતી, તો કઈ રીતે જોવો છો અમને? એક વાત સ્વાભાવિક છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, એમાં ગ્રુપ જોડાયેલું હોય, કોઈ ગ્રુપમાંથી કોઈ પણ પક્ષમાં ચૂંટણી લડતા હોય તો તે ત્યાં જાય, સ્વાભાવિક છે, એની મુલાકાત લેવા જઈ શકે છે. જે રીતે એમને એવું કહ્યું હતું કે તેમને જે છે તે વિકાસ જે છે તે થયો નથી અને બદલાવની જરૂર છે તેવું કહી રહ્યા છે, એવું એમને એક નિવેદન આપ્યું હતું, આ અંગે આપનું શું કહેવું? શિવરાજભાઈ એજ્યુકેટેડ છે, પુખ્ત વયની વ્યક્તિ છે, યુવાન છે. આજે એનો વ્યક્તિગત વિચાર છે અને વ્યક્તિગત યુવાનો આજે જે વિકાસની વાતો કરે છે ભાજપના મિત્રો, એમાં કંઈક એને તથ્ય લઈ ગયું હશે, એટલે એમને એવો મેસેજ આપ્યો હશે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે કોંગ્રેસ સાથે તેઓ ટેકો જાહેર કરતા એવું કહી શકાય? શિવરાજભાઈ, મેં આપને કીધું એમ વ્યક્તિગત બાબત છે, એમની કોંગ્રેસ વિચારસરણીથી જોડાયેલા છે તો એની વ્યક્તિગત બાબત છે, પુખ્ત વયના છે. એમને કોમનેટ કે વ્યક્તિ સાથે સંબંધ રાખવો, કઈ પાર્ટી સાથે એને વોટ કરવો કે ક્યાં કરવું, એમને એનો વિચાર રજૂ કરી દીધો આપને. તો આ તા દિનેશભાઈ ચોટિયા જેવોનું કહેવું છે કે જે શિવરાજભાઈ પટેલ કે તેઓની વ્યક્તિગત વિચારધારા છે તે કોંગ્રેસ સાથે સંકળાયેલી છે અને પોતાનો વ્યક્તિગત વિચાર જે છે તે ગુજરાતની અંદર બદલાવ લાવવાનું વિચારી રહ્યા છે. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રક્ષિત પંડ્યા, G24 કલાક, રાજકોટ.